અંકલેશ્વરમાં આવેલ પબ્લિક સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા શનિવારના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાના સૂત્રો અને ચિત્રો સાથેના પ્લે કાર્ડ બેનર સાથે ફર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સૂત્રોચ્ચારો કરી શહેરીજનોમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ રેલીમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ નિમિષા પટેલ તથા શિક્ષકો ઐશ્વર્યા પિંગલઈ, દિવ્યજ સોલંકી, સના શેખ, દુર્ગા રાવલ તેમજ અન્ય શિક્ષકો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરેલી આ રેલીએ આકર્ષણ જણાવ્યું હતું. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ મેં સે 5 ભાઈ ઉમૈમાં આજ અમારી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાન કા રેલી કા આયોજન કિયા ગયા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ કે સાથી વિદ્યાર્થી ઓર શિક્ષકગણ ને અંકલેશ્વર શહેર મેં સ્વચ્છતા કા મહત્વ સમજાને કે લિયે ઓર લોગો મેં સ્વચ્છતા કે પ્રતિ જાગૃતતા લાને કા પ્રયાસ કિયા ગયા થા. ઓર ઇસ રેલી કે દૌરાન અંકલેશ્વર નગરજનો સે બહોત સા પ્યાર મિલા. હમ લોગો ને સંકલ્પ કિયા હૈ હમ સબ મિલકે હમારે શહેર કો સ્વચ્છ બનાએ ઓર સ્વસ્થ રહે. થેન્ક યુ. मैं अंकलेश्वर पब्लिक स्कूल की इंचार्ज प्रिंसिपल निमिषा पटेल. अंकलेश्वर के कई विद्यालयों में स्वच्छता पखवाड़े का आयोजन किया जा रहा है, जिसके चलते प्रतिदिन विद्यालयों में कई आयोजन किए जा रहे हैं. सामाजिक और व्यक्तिगत स्वच्छता के संबंध में भी कई जागरूक अभियान चलाए जा रहे हैं. तो इसी स्वच्छता अभियान के अंतर्गत आज अंकलेश्वर पब्लिक स्कूल में स्वच्छता अभियान रैली का आयोजन किया गया है, जिसमें मेरे सभी शिक्षक और विद्यार्थी उपस्थित हैं. सभी शिक्षकों और विद्यार्थियों ने मिलकर कुछ प्ले कार्ड बनाए हैं, जैसे कि स्वच्छता को अपनाना है, गंदगी दूर भगाना है, मेरा शहर साफ हो, इसमें हम सबका हाथ हो, गो ग्रीन टू ब्रथ क्लीन, ग्रीन सिटी क्लीन सिटी माय ड्रीम सिटी, ऐसे स्वच्छता से जुड़े कई विचारों के साथ हम आज अंकलेश्वर के गली मोहल्ले में जाएंगे और स्वच्छता का महत्व बताएंगे. आओ आओ हम सब मिलकर स्वच्छता की ज्योत जगाए. हमारा विद्यालय, हमारा शहर, हमारा राज्य और हमारे भारत देश को स्वच्छ और स्वस्थ बनाएं.